નમસ્કાર સમાચાર બુલેટિન ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં હાર્ટ એટેકની સારવાર લઈ રહેલા તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની તબિયત બેહદ નાજુક હોવાનો ખુલાસો હેલ્થ બુલેટિનમાં કરાયો છે એક્સ્ટ્રા કોર પોરલ મેમ્બ્રેન ઓક્સિજનેશન જેવા યંત્ર વડે તેમને જીવન આધાર અપાયો છે મોદી સરકાર વતી તેમની ખબર અંતર પૂછવા માટે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ ચેન્નાઈ પહોંચી રહ્યા છે તો જયલલિતાની તબિયત સુધરે તે માટે તમિલનાડુના લોકો આંસુ ભરી આંખે પ્રાર્થના કરી રહ્યા છે એઆઈએ ડીએમકે તમામ ધારાસભ્યોને હોસ્પિટલ બહાર હાજર રખાયા છે વરિષ્ઠ મંત્રી તથા પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ બહાર એકત્ર થયેલી લાગણીશીલ જનમેદનીને કાબુમાં રાખવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તબીબી સારવાર ઉપર નજર રાખી રહ્યા છે ચેન્નાઈના અનેક શ્રેષ્ઠ ડોક્ટરને મદદ કરવા માટે દિલ્હીના એઇમ્સમાંથી પણ એક ટુકડી રવાના થઈ છે તો લંડનમાં રહેતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રિચાર્ડ બિલિયલનો પણ સારવારમાં માર્ગદર્શન માટે સંપર્ક કરાયો છે તમિલનાડુમાં અત્યંત લોકપ્રિય નેતા એવા સડસઠ વર્ષના જે જયલલિતા તાવ અને શરીરમાંથી પાણી ઘટી જવાની ફરિયાદને લીધે સત્યાવીસ સપ્ટેમ્બરથી અપોલો હોસ્પિટલમાં દાખલ થયેલા હોવાથી દુઃખી નાગરિકોની મેદની ચેન્નઈમાં એકઠી થતી રહી છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે આયાતનું ખર્ચાળ અવલંબન છોડવા માટે ભારતે ખનીજ તેલ અને ગેસના ઉત્પાદનમાં સ્વનિર્ભર બન્યા વગર હવે છૂટકો નથી કારણ કે આર્થિક પ્રગતિનો આધાર પેટ્રોલિયમ છે રાજધાની દિલ્હીમાં તેલ ગેસ ક્ષેત્રની વૈશ્વિક કોન્ફરન્સ એવી પેટ્રોટેક બે હજાર સોળને ખુલ્લી મૂકતા પ્રધાનમંત્રીએ ગરીબી નાબૂદી માટે ઊર્જાની ઉપલબ્ધિ પર ભાર મૂક્યો હતો ભારતના અર્થતંત્રનું કદ બે હજાર સુધીમાં પાંચ ગણું વધી જવાનું છે તેવી આગાહી કરતા તેમણે હાઇડ્રોકાર્બન ક્ષેત્રની બહુરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં મૂડી રોકાણ કરવા આહવાન આપ્યું હતું આગામી પાંચ વર્ષમાં એક કરોડ મકાનમાં રસોઈ માટે ગેસનું જોડાણ આપવાનો લક્ષ્યાંક રજૂ કરતા તેમણે ઉમેર્યું હતું કે નેશનલ ગેસ ગ્રીડ હેઠળ પાઇપલાઇનનું માળખું પંદર હજાર કિલોમીટરનું છે તેને ત્રીસ હજાર કિલોમીટર કરાશે To fuel the future, choices and challenges is both apt and timely. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના અનેક ધુરંધર નેતા રાજકીય આગેવાન તથા કલાકારોને પાછળ રાખી દઈ વર્ષ બે હજાર સોળનો ટાઈમ પર્સન ઓફ યર ઓનલાઇન રીડર્સ પોલ સન્માન એવોર્ડ જીત્યો છે આ સન્માન જોકે ટાઈમના સંપાદક તરફથી સત્તાવાર રીતે અંતિમ જાહેરાત સાતમી ડિસેમ્બરે કરવામાં આવશે આ સન્માન એવોર્ડ નક્કી કરવા માટે ટાઈમ મેગેઝીનના વાચકો મતદાન દ્વારા પોતાનો મત પ્રગટ કરે છે તેના આધારે વર્ષનો સૌથી વધુ લોકપ્રિય વિજેતા નક્કી કરવામાં આવે છે રવિવારે મધરાત સુધી થયેલા મતદાન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર ટકા મત પ્રાપ્ત કરીને સૌથી વધુ લોકપ્રિય વ્યક્તિ તરીકે જાહેર થયા છે તેમણે પોતાના નજીકના પ્રતિસ્પર્ધીઓને ઘણા પાછળ પાડી દીધા હતા જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તાજેતરમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ વગેરેનો સમાવેશ થાય છે આ બે મહાનુભાવોને સાત ટકા જ મતો મળ્યા છે ગુપ્ત રાખેલી આવક જાહેર કરવાની યોજના અન્વયે આવકવેરા વિભાગે અગાઉ જાહેર કરેલા આંકડામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે આ પહેલા લોકોએ જાહેર કરેલી આવક કુલ રૂપિયા ત્રેસઠ હજાર બસો પચાસ કરોડ હતી જે હવે વધીને સડસઠ હજાર ત્રણસો કરોડ રૂપિયા થઈ છે બીજી બાજુ ત્રીસ નવેમ્બર પહેલા આવક જાહેર કરવાની યોજના હેઠળ બે લાખ કરોડ રૂપિયા તથા તેર હજાર આઠસો સાહીઠ કરોડ રૂપિયાની આવક બે વ્યક્તિએ જાહેર કરેલી તેને આવકવેરા વિભાગે કાર્યરત બાતલ ગણી છે આવકવેરા વિભાગને આ બંને કબૂલાત શંકાસ્પદ લાગતા તે રદ જાહેર કરાયેલી તેર હજાર આઠસો સાહીઠ કરોડ રૂપિયાની આવક જાહેર કરનાર મહેશ શાહ અમદાવાદના છે દરમિયાન એન્ફોર્સમેન્ટ વિભાગે નવી દિલ્હીમાં એક્સિસ બેંકના બે મેનેજરને ગિરફ્તાર કર્યા છે બંને કુલ ચાલીસ કરોડ રૂપિયાનું કાળું ધન સફેદ કરવામાં ભાગ ભજવ્યો હતો હવે તેઓ સામે કાનૂની પગલાં લેવાશે અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર